સંત હરિહરાનંદ બાપુએ જાહેર જનતા માટે એક નોટિસ જાહેર કરીને આશ્રમના ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય તરીકે છૂટા કર્યા છે આ બધા વચ્ચે ઋષિભારતી બાપુએ હરિહરાનંદ સામે અનેક આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું કે તેમને શિષ્ય તરીકે જાતિવાદ મુદ્દે અનેક વખત હેરાન કરવામાં આવ્યા છે આ સાથે જ શિષ્ય ગુરુથી સવાયો ન થઈ જાય એટલે હવે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ હરિહરાનંદ બાપુએ પણ તેમના આક્ષેપોનો જવાબ આપ્યો છે કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું કારણ કે બે હજાર દસથી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું સેવા નિષ્કામ ભાવે કરેલી મારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એટલે ગિરનારી મહારાને અને મહામંડલેશ્વર વિશ્વ ભારતી બાપુની દિવ્ય ચેતના ને મારી પ્રાર્થના છે કે એ સદ્બુદ્ધિ આપે કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી સંપત્તિ ટ્રસ્ટની છે ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે આમાંથી હું એક એક

ભારતી મહારાજે વિશ્વંભર ભારતી મહારાજે તેમના શિષ્ય હરિહરાનંદ બાપુને ગાદી સોંપી હતી ઋષિ ભારતી હરિહરાનંદ બાપુના શિષ્ય છે હાલ ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના કુલ ચાર આશ્રમ અને નવ ટ્રસ્ટી છે વર્ષ બે હાજર એકવીસમાં વિશ્વંભર મહારાજ બ્રહ્મલિન થયા બાદ ગાદીને લઈને વિવાદ વકર્યો જે આજ સુધી યથાવત છે આનંદ બાપુનો દાવો છે કે વર્ષ બે હાજર ઓગણીસ માં વિશ્વંભર મહારાજની બિલમાં ઉત્તરાધિકારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે ઋષિ ભારતીનો દાવો છે કે વર્ષ બે હાજર એકવીસ ના બિલ પ્રમાણે તેમની ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ આશ્રમની એક ગાદી માટે ગુરુ શિષ્ય વચ્ચે જંગ જામ્યો છે તો બીજી તરફ આશ્રમના મેનેજર રાજ ગઢવી પણ હરિહરાનંદ બાપુના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ઋષિ બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે બીજો રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ ઈ પોતે વાપરતા ઋષિ ભારતી જે છે ઈ 6 નંબરનો રૂમ વાપરતા 7 નંબરનો રૂમ છે ઈ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર રહ્યા સન્યાસી છો ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ બેડરૂમ છે અંદર નો બોલી શકાય એવી વસ્તુ અંદર પડી છે આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખી છે એના કારણે બાપુ અહીં આવેલા છે કહેવાય છે કે સંતો નિર્મોહી હોય છે તેઓ સંસારની માયાથી મુક્ત હોય છે તેમને ન ધનની લાલસા હોય છે ન કોઈ માન કે પદની લાલસા પણ આધુનિક સમયના સંતો માટે તેમના પદથી વિશેષ કંઈ જ નથી તેવું જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ